કેમ છો વિદ્યાર્થી મિત્રો હું કિંજલ પટેલ ફ્રોમ અશોમિક વિદ્યાલય વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોની અંદર આપણે યોગ સ્વરક્ષણ અને સ્વચ્છતા પાઠની અંદર આપણે તેરમા ચેપ્ટરનું અભ્યાસ કર્યો હતો જેનું નામ હતું વૃક્ષાસન હવે આજે આપણે આગળનો ચેપ્ટર ચેપ્ટર નંબર ચૌદ બેની લડાઈમાં ફાવે ત્રીજો એટલે કે બે વ્યક્તિ ઝઘડતા હોય તો તેમાં ત્રીજા વ્યક્તિને ફાયદો થાય છે લાભ થાય છે એની અહીં વાત કરવામાં આવી છે આપણને જંગલના પ્રાણીઓ દ્વારા બરાબર છે આપણે અહીં જોઈ શકીએ છીએ કે વાઘ અને ચિત્તો લડી રહ્યા છે અને અહીં જે શિયાળ જે છે બરાબર છે એ શું કરે છે ફાયદો ઉઠાવી જાય છે અને એ ભોજન કરે છે તો આ પાઠની અંદર આપણે આ ભણવાના છે કે બેની લડાઈમાં ત્રીજો ફાવે છે ત્રીજાને ફાયદો થાય તો આપણે લડાઈ ઝઘડો કરવો જોઈએ નહીં જંગલમાં એક વાઘ વાઘ ખૂબ જ ઘરડો થઈ ગયો હતો વાઘની ગુફાની નજીક એક ચિત્તો આવી જાય છે વાઘ અને ચિત્તો દોસ્ત બન્યા બંનેની દોસ્તી બરાબર જામી ગઈ હવે આ વાઘ અને જે ચિત્તો છે એમની દોસ્તી દોસ્તી થઈ થઈ જાય જાય છે છે અને એઓની પાકી વાઘ અને ચિત્તાને બંનેને એકવાર કોઈ શિકાર હાથ લાગ્યો નહીં બંને બહુ ભૂખ્યા થયા દસ દસ દિવસ એમને એમ વીતી ગયા એક વખતની વાત છે કે જ્યારે વાઘ અને ચિત્તાને કોઈ પણ શિકાર મળતો નથી અને બંનેને બહુ ભૂખ લાગે છે દસ દસ દિવસ વીતી ગયા હોવા છતાં પણ એમને કોઈ શિકાર મળ્યો ન હતો અને એવો ખૂબ ભૂખ્યા હતા એવા સમયે વાઘ અને ચિત્તા ચિત્તા બંનેની નજર એક નાના હરણ ઉપર પડી ચિત્તો બોલ્યો ગુરુ આપ ઘરડા છો હરણને દોડીને નહીં પકડી શકો આપ અહીં બેસો જેથી હરણું અહીંથી નાસી ન શકે હું હરણને પકડી લાવું છું અને એટલામાં વાઘ અને ચિત્તાની નજર એક નાના હરણ ઉપર પડે છે એવો હર નાના હરણાને જુએ છે એટલે ચિત્તો વાઘને કહે છે કે ગુરુ આપ ઘરડા છો અને હરણને દોડીને પકડી શકો નહીં એટલે આપ અહીં જ બેસો જેથી હરણું અગર અહીંથી ભાગવા જાય તો એ ભાગી શકશે નહીં અને હરણને પકડી લાવું છું હું હરણને પકડું છું ચિત્તાએ હરણ પકડ્યું અને મારી નાખ્યું વાઘ અને ચિત્તો બહુ જ ભૂખ્યા હતા અને હરણ ઘણું જ નાનું હતું બેમાંથી એકની જ ભૂખ સંતોષાય એવું હરણ જોઈ બંનેના મનમાં શિકાર ખાઈ જવાની તાલાવેલી જાગી ચિત્તાએ હરણ પકડ્યું અને એને શું કર્યું મારી નાખ્યું વાઘ અને ચિત્તો ખૂબ જ દસ દસ દિવસથી ભૂખ્યા હતા અને હરણ ખૂબ જ નાનું હતું એટલે બંનેનું પેટ ભરાય એવું શક્ય ન હતું બેમાંથી કોઈ એકની જ ભૂખ સંતોષાય એવું હતું એટલે બંનેને મનમાં વિચાર આવ્યો કે હું જલ્દી આ હરણ ખાઈ જવું બંનેને તાલાવેલી થઈ કે ક્યારે હું આ હરણને ખાઈ જાઉં ચિત્તાએ વાઘને કહ્યું આ હરણ મેં એકલાએ જ પકડ્યું હતું હવે હું એકલો જ તે ખાઈશ ચિત્તો કહે છે કે આ હરણને મેં જ પકડ્યું છે આથી હું આ હરણને હું એકલો જ ખાઈશ વાઘ ગુસ્સાથી રાતો પીળો થઈ બોલ્યો હું જંગલનો રાજા છું હરણું તો હું જ ખાઈશ તું બીજો શિકાર શોધ વાઘ કહે છે વાઘ ગુસ્સે થઈ જાય છે હરણ ચિત્તાની વાત સાંભળીને અને એકદમ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે હું જંગલનો રાજા છું હરણું તો હું જ ખાઈશ તું તારે બીજો શિકાર શોધી લે બંનેની રગજગ વધી પડી બંને એકબીજાને નહોર મારીને યુદ્ધ કરવા માંડ્યા હવે એમની જે બોલાચાલી હતી એ રગજગ થવા માંડી એમની ઉગ્ર સ્વરૂપ એમણે પકડ્યું અને બંને એકબીજા ઉપર નહોર એટલે કે નખ મારવા લાગ્યા અને આમ એમનું યુદ્ધ શરૂ થયું લડતા લડતા બંને ઘાયલ થઈ નીચે પટકાયા બંનેની શક્તિ ખલાસ થઈ ગઈ લડતા લડતા બંને ઘાયલ થઈ જાય છે બંનેને ખૂબ જ ઈજા થાય છે અને બંને નીચે પટકાય છે હવે બંનેની શક્તિ જે છે લડવાની જે શક્તિ હતી એ ખલાસ થઈ ગઈ કારણ કે એમ એક તો એવો ભૂખ્યા હતા અને બીજું વાઘ પણ વૃદ્ધ હતો અને ચિત્તો જે છે ખૂબ જ ભૂખ્યો હતો આમ એમની જે શક્તિ હતી માં ઊભા થવાની શક્તિ બચી હતી નહી અને હરણું જે હતું એ ખૂબ જ દૂર પડ્યું હતું એક લુચ્ચા શિયાળે ઝાડીમાંથી સંતાઈને આ ઝઘડો જોયો હતો તે હળવેથી ઝાડીમાંથી બહાર નીકળ્યું વાઘ અને ચિત્તાની સામે જ હરણાને ખાઈને ચાલતું થયું હવે એક શિયાળ હતું એ ઝાડીમાં સંતાઈને વાઘ અને ચિત્તાની લડાઈ જોઈ રહ્યો હતો હવે એણે જોયું કે ચિત્તા અને વાઘની શક્તિ જે છે લડવાની એ ખલાસ થઈ ચૂકી છે અને બંને ઘાયલ થઈ ગયા છે એટલે એ શું કરે છે ઝાડીમાંથી બહાર નીકળે છે અને વાઘ અને ચિત્તાની સામે જ આખા હરણાને ખાઈ જાય છે બાળકો બે વ્યક્તિઓ જ્યારે કોઈ પણ ચીજ વસ્તુ માટે ઝગડે છે ઝઘડે કે લડે ત્યારે એનો લાભ કોઈ ત્રીજી જ વ્યક્તિને મળે છે જો બે વ્યક્તિઓ લડતી હોય કોઈ ચીજ વસ્તુ માટે તો એનો લાભ કોઈ ત્રીજી જ વ્યક્તિને મળે છે બે વ્યક્તિને તો મળતો જ નથી આથી આપણે અરસ પરસ કોઈ દિવસ લડવું સંપીને રહેવું એટલા માટે આપણે કોઈ દિવસ આપણા મિત્રો સાથે કે આપણા સગા સંબંધીઓ સાથે લડવું જોઈએ નહીં અને આપણે કેવું રહેવું જોઈએ સંપીને રહેવું જોઈએ જતું કરવાની ભાવનાથી થોડુંક નુકસાન વેઠી લેવું જતું કરવાની ભાવનાથી આપણે થોડુંક નુકસાન વેઠી લેવાનું પરંતુ આપણા જે સંબંધો છે એ તો સચવાઈ રહે બરાબર છે હવે ચિત્તાએ થોડુંક વાઘને પણ આપ્યું હોત અને વાઘે પણ આખે આખું ખાઈ જવાની જીદ ન કરી હોત તો બંનેનું પેટ થોડુંક તો પેટ સંતોષાત ને પૂરેપૂરું એમની ભૂખ ન સંતોષાત પણ થોડુંક તો એમને ખાવાનું મળતે ને બરાબર છે આપણે આજ રીતે એક બે બિલાડી અને વાંદરાની વાર્તા વિશે પણ આપણે જાણીએ છીએ બરાબર છે કે બંને બિલાડી રોટલાનો ટુકડો લાવે છે પરંતુ બંનેને સરખો ભાગ જોઈએ છે અને એની અંદર શું કરે છે વાંદરો ફાવી જાય છે બંનેને સરખું વહેંચવામાં શું થાય છે વાંદરો આખે આખો રોટલો ખાઈ જાય છે તેવું જ અહીં પણ છે કે બે ચિત્તો અને વાઘ લડે છે અને તેમાં શિયાળ ફાવી જાય છે અને એટલા માટે આપણે કોઈ દિવસ લડવું જોઈએ નહીં મિત્રો સાથે કે ભાઈ બહેન સાથે લડવું નહીં લડશો તો કદાચ વાઘ અને ચિત્તાની જેમ તમારું જ નુકસાન અને જો આપણે લડીશું તો વાઘ અને ચિત્તાની જેમ આપણું એટલે ક્યારે પણ આપણે લડવું જોઈએ નહીં હવે આગળ છે સ્વાધ્યાય અહીં આપણને જે વિકલ્પો આપ્યા છે તે આપણે કરીશું મોટા જંગલમાં કોણ રહેતું હતું સિંહ વાઘ મગર કે રાક્ષસ તો અહીં જવાબ શું આવશે બી વાઘ બરાબર છે બીજું છે ઘરડા વાઘ સાથે કોની દોસ્તી જામી સિંહની હાથીની ચિત્તાની કે મગરની તો એ જવાબ શું હશે સિંહ ચિત્તાની દોસ્તી જામી ત્રીજું છે વાઘ અને ચિત્તાને કેટલા દિવસ સુધી કોઈ શિકાર હાથ લાગ્યો નહીં પંદર બાર દસ કે સાત તો અહીં જવાબ શું હશે દસ બરાબર છે દસ દિવસ સુધી એમને કોઈ શિકાર હાથ લાગતો નથી ચોથો છે વાઘ અને ચિત્તા બંનેની નજર કોના પર પડી મોટા હરણ પર નાના હરણ પર મોટી ભેંસ પર નાની નીલ ગાય પર તો એ જવાબ શું હશે બી નાના હરણ પર આગળ છે પાંચમો કોણે હરણને પકડીને મારી નાખ્યું વાઘે ચિત્તાએ સિંહે કે મગરે તો એ જવાબ શું હશે ચિત્તાએ

ચિત્તો વાઘને વાઘ ચિત્તાને સિંહ વાઘને વાઘ સિંહને તો એ જવાબ શું આવશે આ વાક્ય કોણ કહે છે તો વાઘ ચિત્તાને કહે છે બરાબર છે કોને કહે છે વાઘ ચિત્તાને કહે છે આઠમું છે રજક થતા વાઘ અને ચિત્તા વચ્ચે શું થયું વાદ વિવાદ યુદ્ધ વાક્ય યુદ્ધ કે કંઈ જ નહીં તો એ જવાબ શું આવશે યુદ્ધ થયું બરાબર રગજ રજક થતા બંને વચ્ચે શું થાય છે યુદ્ધ થાય છે અને એવું એકબીજા ઉપર નહોર મારે છે નવમું છે લડતા લડતા શું થયું બંને ઘાયલ થઈ પટકાયા બંનેની શક્તિ ખલાસ થઈ ગઈ બંને હવે ઊભા થઈ શકે એમ ન હતા આપેલ તમામ જવાબ સાચા તો અહીં જવાબ શું હશે આપેલ તમામ જવાબ સાચા છે લડતા લડતા બંને ઘાયલ થઈ પટકાય છે બંનેની શક્તિ ખલાસ થઈ જાય છે અને હવે તેઓ બંને ઉભા થઈ શકે એમ ન હતા એટલે અહીં ડી જવાબ આવશે કે આપેલ તમામ જવાબ સાચા છે ત્યારબાદ છે દસમો ઝાડીમાં સંતાઈને ઝઘડો કોણ જોતું હતું એક કૂતરો લુચ્ચું શિયાળ એક માણસ એક ડુક્કર તો અહીં જવાબ શું આવશે લુચ્ચું શિયાળ અગિયારમું છે ઝાડીમાંથી બહાર નીકળીને વાઘ અને ચિત્તાની સામે શિયાળે શું કર્યું નાચ કર્યો તાળીઓ પાડી હળણું ખાઈ ચાલતું થયું કંઈ જ ન કર્યું તો જવાબ શું હશે સી હળણું ખાય ચાલતું થયું બારમું છે બે વ્યક્તિ કોઈ એક ચીજ વસ્તુ માટે ઝઘડે કે લડે તો તેનો લાભ કોને મળે છે ત્રીજી વ્યક્તિને બેમાંથી કોઈ એકને કોઈને નહીં તમામ જવાબ ખોટા જવાબ શું હશે ત્રીજી વ્યક્તિને મળે છે બરાબર છે બે વ્યક્તિ કોઈ એક ચીજ વસ્તુ માટે લડતા હોય કે ઝઘડતા હોય તો એનો લાભ ત્રીજી વ્યક્તિને મળે છે તેરમું છે આપણે કેવી રીતે રહેવું જોઈએ લડાઈ ઝઘડો કરીને સંપીને કંકાસ કરીને ત્રણેય જવાબ ખોટા તો અહીં જવાબ શું આવશે બી સંપીને રહેવું જોઈએ બરાબર છે તો અહીં આપણે આ વિકલ્પો કર્યા અહીં આપણો ચૌદમો ચેપ્ટર પૂર્ણ થાય નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળનું ચેપ્ટર જોઈશું થેન્ક યુ